हेलो फ्रेंड्स, दिवाळी आवे ने एटले खावाना शोखीनोने मजा पड़ी जाए। दिवाळीमां स्पेशल परंपरागत नास्ता बने छे, जेम के घूघरा, सुवाड़ी, वानवा, शक्करपारा, फरसीपुरी, भाखरवड़ी, टमटम, चकरी वगैरह। आ नास्ता वगर दिवाळी अधूरी कहेवाय। तो हूँ आज आ किचन सीरीजमां दहींथरा बनावानी छूं। तो हवे नाम सांभळीने तमने एक कहेवत जरूर याद आवी गई हशे के कागड़ो दहींथरू लई गयो, खरुं ने? तो ए उपरथी तमने खबर पड़ी गई हशे के आ केटली जूनी वानगी छे। आ दहींथरा मारा घरमां दर दिवाळीए बने छे, परंतु मारी रीतथी तमारी रीत जुदी होय तो कमेंट बॉक्समां जरूरथी जणावजो के तमे कई रीते बनावो छो। तो चालो शुरू करिए दहींथरा बनावानुं। अहीं मैं 3 कप मेंदो लीधो छे। हवे तमारे अहीं कोई एक वाटकी सेट करी लेवी जेथी माप सरखुं रहे। हवे स्वाद प्रमाणे मीठू छे ए आपणे 3 ચમચી પાણીમાં ઓગાળી લઈશું। આ દહીંથરાનો લોટ બાંધતી વખતે પાણીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાનો છે અને મીઠું ઓગાળીને નાખવાનું છે। હવે 3 કપ મેંદાની સામે 1/4 કપ ઘીનું મોણ દેવાનું છે। અહીં મોણ દેવા પણ ઘીનો જ ઉપયોગ કરીશું અને તળવામાં પણ ઘીનો જ ઉપયોગ કરવાનો છે। હવે 1 ચમચી જેટલું બાકી રાખી બધું ઘી લોટમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। મુઠ્ઠી વડે એટલું મોણ આપણે આપવાનું છે। તો હવે બધું મિક્સ કરી લઈએ છીએ, પરંતુ લોટ છે એ થોડો હજી કોરો લાગે છે, તો જે વધેલું ઘી છે 1 ચમચી એ પણ આપણે આમાં ઉમેરી દઈશું। દિવાળીના મીઠાઈ કે નાસ્તા બનાવતી વખતે આપણા મનમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હોય છે કે આ વખતે તો સારામાં સારા નાસ્તા બનાવવા છે, પરંતુ જો આવો ઉત્સાહ તમે દહીંથરામાં દેખાડશો અને 2 ચમચી ઘી લોટમાં વધારે ઉમેરી દેશો ને તો તમારા દહીંથરા બગડી જશે। એટલે કે દહીંથરા જ્યારે તમે ઘીમાં તળશો તો એકદમ છૂટા પડી જશે અને બધું મટીરિયલ વેસ્ટ જશે। તો આવું ન થાય એના માટે પરફેક્ટ માપ સાથે ઘીનું મોણ આપજો અને 2 ચમચી ઓછી હોય તો ચાલશે, પરંતુ વધારે તો ના જ ઉમેરતા। હવે લોટમાં 3 ચમચી મીઠાવાળું પાણી ઉમેરી મિક્સ કરી લીધું છે અને ફરી 2-3 ચમચી જેટલું પાણી ઉમેરશું, જેથી દહીંથરા બનાવતી વખતે લુવો વાળીએ તો લોટ સરસ ભેગો થઈ જાય। હા, અહીં બહુ વધારે પાણી પણ ઉમેરી નથી દેવાનું। જે લોકો પહેલીવાર દહીંથરા બનાવે ને એ લોકો પાણી ઉમેરવા ચમચીનો જ ઉપયોગ કરજો, કારણ કે ગ્લાસથી વધારે પડી જાય છે। અને હા, જે લોકો કુકિંગમાં એક્સપર્ટ છે એ વધારે સજેસ્ટ કરવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપી શકે છે કે શું ધ્યાન રાખવું। તો ફ્રેન્ડ્સ, આટલું કહેતા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। લોટ બાંધીને ભેગો નથી કરી નાખવાનો, છૂટો છૂટો જ રાખવાનો છે। તો હવે આ લોટમાંથી જ આપણે દહીંથરા બનાવવાની તૈયારી કરીશું। તો નાનકડો એક લુવા જેટલું લોટ લઈ આપણે એને હથેળીમાં ગોળ ગોળ ફેરવશું તો એકદમ સરસ ભેગો થઈ જશે અને હળવા હાથે દબાવી દેવાના છે। તો બસ, દહીંથરા તળવા માટે તૈયાર। મનગમતા નાના મોટા શેપમાં બધા દહીંથરા આવી રીતે તૈયાર કરી લેવાના છે। સાથે લો ફ્લેમ પર ઘી પણ ગરમ થવા મૂકી દઈશું। આ વાનગીમાં દહીંનો ક્યાંય ઉપયોગ નથી, છતાં પણ નામ દહીંથરા છે। તો શું કામ પડ્યું છે આ નામ દહીંથરા? જો તમને ખબર હોય તો તમે જરૂરથી કહેજો। તો આવી રીતે આપણે બધા દહીંથરા તૈયાર કરી લીધા છે, હવે તળીશું। તો ઘી સરસ ગરમ થઈ ગયું છે, એકદમ ધુવાળા કાઢતું ઘી ગરમ નથી કરવાનું। દહીંથરા ઉમેરો ત્યારે મીડિયમ ગરમ જ હોવું જોઈએ, જેથી દહીંથરા ઉમેરતા લાલ ન થઈ જાય। દહીંથરા તળતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, લો જ રાખવાની છે વધારે વાર, જેથી દહીંથરાનો કલર છે એ એકદમ સફેદ જ રહે। હવે અહીં દહીંથરાની સાઈડ બદલવા જારાનો ઉપયોગ પણ નથી કરવાનો। ચમચી કે ચમચા વડે એક એક દહીંથરાને ધીમે ધીમે ઉથલાવીશું જેથી તૂટે નહીં। દહીંથરાને તળાતા 4-5 મિનિટ થશે, વચ્ચેથી કાચા ન રહેવા જોઈએ। હવે દહીંથરા છે એ એકદમ સરસ ફૂલવા લાગ્યા છે અને એમાં ક્રેક્સ પણ આવવા લાગી છે। તો હવે તમે અહીં જોઈ શકો છો કે લોટ બાંધવાની જ ખૂબી છે, અહીં જો તમે લોટમાં વધારે ઘી ઉમેરી દેશો તો દહીંથરા છે એ ફાટીને તૂટી જશે અને તેલમાં બધું સ્પ્રેડ થઈ જશે। તો એવું ન થાય એટલા માટે ઘીનું મોણ બરાબર માપે જ રાખવાનું છે। તો આટલી વાત ધ્યાનમાં રાખશો તો તમારા દહીંથરા પણ આટલા સરસ બનશે। હવે બાકી રહેલા દહીંથરાને પણ આવી જ રીતે તળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં સોલ્ટી ટેસ્ટના બનાવ્યા છે, પરંતુ ઘણી જગ્યાએ ગળ્યા ટેસ્ટના પણ બનાવે છે, તો એ રેસીપી પણ હું અપલોડ કરવાની છું। તો અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને જરૂરથી મળી રહે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બધા દહીંથરા તૈયાર થઈ ગયા છે।
तो तमे जोई शको छो कि केटला सरस थया छे, एकदम क्रिस्पी खस्ता, अने ज्यारे तमे खाशो ने त्यारे तमने खबर पड़शे कि आ केवा बन्या छे। तो घणा लोको घीनू मोण नाखी अने तेलमां पण तळे छे, परंतु घीमां तळवाथी आनो स्वाद अलग ज बने छे। तो तमे पण आ दिवाळीए जरूरथी आ दही थरा बनावजो, અને તમને કેવા લાગ્યા એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો। તો ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને અમારા ફેસબુક ગ્રુપના પણ મેમ્બર બનજો જેથી અવનવી રેસીપીનો આનંદ માણી શકો, અને અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને પિન્ટરેસ્ટ ઉપર જરૂરથી ફોલો કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।